વેલકમ બેક. બ્રેક બાદ આગળ વાત કરીએ તો રાજ્યભરમાં પાણીની સમસ્યા સર્જાઈ રહી છે ત્યારે હાલ પંચમહાલ જિલ્લામાં પણ આગામી ઉનાળા દરમિયાન પાણીની સમસ્યા સર્જાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. પંચમહાલ જિલ્લાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં તો અત્યારથી જ પાણીની સમસ્યા સર્જાઈ રહી છે. રાજ્યની જીવાદોરી સમાન નર્મદામાં પણ પાણીના સ્તર નીચે જવાને લીધે આગામી સમયમાં સિંચાઈ તેમજ પીવાના પાણીની સમસ્યા સર્જાવાના એંધાણ સર્જાયા છે. ત્યારે પંચમહાલ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં તો અત્યારથી જ પાણીની સમસ્યા સર્જાઈ છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણીના સ્તર હાલ નીચે જવાને લીધે કુવા, તળાવ અને હેન્ડપંપમાં પણ પાણીના સ્તર નીચે ગયા છે. તો બીજી બાજુ અમુક વિસ્તારોમાં તો પાણીના સ્તર નીચે જવાને લીધે દૂષિત પાણી આવવાની પણ ફરિયાદો ઉઠી છે. પંચમહાલ જિલ્લાના બોરવાહડફ અને તાલુકા ગોગંબાની વાત કરવામાં આવે તો આ બંને તાલુકાઓમાં હાલ સિંચાઈના પાણી માટેની સરકાર દ્વારા કોઈ જ યોજના કાર્યરત છે જ નહીં, તો બીજી તરફ પીવાના પાણી માટે બનાવવામાં આવેલી યોજનાઓ સદંતર બંધ છે, જેને લઈને અત્યારથી જ પાણીની વિકટ સમસ્યા ઉદ્ભવી છે. અમારા ગામમાં પાણીની સમસ્યા બહુ છે. અમારા ગામમાં કંઈ પાણી મળતું નથી અને બહુ દૂર દૂર જવું પડે છે અને જ્યાં હોય તો બહેનો બહુ તકલીફમાં પડે છે અને ઘણી દૂર જાય છે બહેનો ત્યારે પાણી મળે છે અને નળનું પાણી આવે છે ત્યારે અંદર કીચડ આવે છે. વોટર વર્ક્સનું પ્લાન્ટ જે જગ્યા પર છે તો ગાડી ડેમની નજીક છે અને તઈ ગાડી પૂરું પાણી ના હોવાથી અહીં ગાડી પાણી લગભગ અમારા આખા ગામની અંદર એકાદ કલાક પાણી આવે છે. એકાદ કલાક પાણી આવવાથી કોઈ પણ પૂરતું પાણી પીવાનું યા વાપરવાનું કોઈ પણ પ્રકારનું પાણી મળતું નથી. જિલ્લાના શહેરા મોરવાહડફ અને ગોધરા તાલુકાના 56 ગામોને પીવાનું પાણી પૂરું પાડવા માટે વર્ષ 2017માં બનાવવામાં આવેલી પાનમ જૂના પાણી પુરવઠા યોજના આજ દિન સુધી શરૂ કરાઈ જ નથી, જેને લઈને આ 56 ગામોમાં પીવાના પાણીની સમસ્યા રોજિંદી છે. ગ્રામજનો દ્વારા પીવાના પાણી માટે માઇલો દૂર અંતર કાપવું પડે છે, કાં તો પાણીના ખાનગી પ્લાન્ટ પરથી સ્વખર્ચે પાણીના જગ મંગાવવા પડે છે. અનેક રજૂઆતો બાદ પણ સમસ્યાનો કોઈ જ હલ નથી થતો. અમારા ગામમાં પાણીની બહુ તકલીફ પડે છે અને પાણી મળતું નથી અને નદીના ધાર છોડી છોડીને થાકી ગયા અને પાણી નથી મળતું. પાણીની બહુ તકલીફ છે અમારે અને પંપમાં પાણી નથી સારું આવતું. અમારા ગામમાં પાણીનો ખાસ પ્રશ્ન છે, જેમ કે કૂવામાં પીવા યોગ્ય પાણી નથી અને હેડપંપમાં જે પાણી છે તે પણ પીવા લાયક નથી. તેના TDS બરાબર છે નહીં જે પીવા લાયક હોઈ શકે એ મુજબ. પંચમહાલ જિલ્લાના મુખ્ય જળાશયોની હાલતની સ્થિતિની વાત કરવામાં આવે તો જિલ્લામાં મુખ્ય 3 જળાશયો આવેલા છે, જેમાં પાનામ, હડફ અને કરાડ આવેલા છે. પાનમ ડેમમાં હાલ પાણીનું લેવલ 124.90 મીટર છે. ડેમમાં 14,000 MCFT પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. હડફ ડેમમાં હાલ પાણીની સપાટી 165 મીટર છે. ડેમમાં હાલ 453 MCFT પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જ્યારે કરાડ ડેમમાં હાલ પાણીની સપાટી 132.10 મીટર છે, તેમજ 360 MCFT પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. પાનમ ડેમમાંથી પંચમહાલ, મહીસાગર અને વડોદરા જિલ્લાને 50 ઉપરાંત ગામોને 100 કિમી લાંબી નહેર દ્વારા સિંચાઈનું પાણી હાલ પૂરું પાડવામાં આવે છે, જ્યારે શહેરા તાલુકાના 56 ગામો અને શહેરા નગરપાલિકા વિસ્તારમાં પીવાનું પાણી અને પંચમહાલ ડેરીને પણ પાનમ ડેમનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે, જ્યારે હડફ ડેમમાંથી કોઈ જ સિંચાઈની કે પીવાની પાણીની યોજના બનાવવામાં આવી નથી, જ્યારે કરાડ ડેમમાં કરાડ કેનાલ મારફતે સિંચાઈની યોજના બનાવવામાં આવેલી છે, પરંતુ ડેમમાં હાલ 25% જ પાણીનો જથ્થો હોવાને લઈને તંત્ર દ્વારા સિંચાઈ માટેનું પાણી આપવાનું હાલ બંધ કરવામાં આવ્યું છે. પંચમહાલ જિલ્લામાં 3 બંધ આવેલા છે, પાનમ, કરાડ અને હડફ. આમાં પાનમ અને હડફમાં હાલ 75% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. કરાડમાં 25% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. તે પાનમમાંથી હડફ કોઠા જૂથ પાણી પુરવઠા યોજના અને ભુણીદ્રા પોર્ટ જૂથ પાણી પુરવઠા યોજનાને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. આ બંને યોજનાઓને ઉનાળામાં બી પૂરતો જથ્થો હોવાને કારણે કોઈ પ્રશ્ન પીવાના પાણીનો કોઈ પ્રશ્ન સર્જાય તેમ નથી.
પંચમહાલ જિલ્લામાં આવેલી સિંચાઈ યોજનાઓના સત્યાધીશોના મતે તો પંચમહાલ જિલ્લાના મુખ્ય જળાશય આધારિત સિંચાઈ તેમજ પીવાના પાણીની યોજનાઓ આગામી ઉનાળા તેમજ રવિ સિઝન સુધી ચાલુ જ રહેશે અને આગામી એક વર્ષ સુધી સિંચાઈ તેમજ પીવા માટે પાણી આપી શકાય તેટલો જથ્થો હાલ જળાશયોમાં ઉપલબ્ધ છે તેમ તંત્ર કહે છે. તંત્ર દ્વારા એવા દાવા કરવામાં આવી રહ્યા છે કે જિલ્લામાં આગામી ઉનાળાની સિઝનમાં પાણીની જો સમસ્યા સર્જાશે તો પાનમ, હડપ અને કરાડ ડેમમાંથી પાણી છોડીને નદી, નાળા અને તળાવને પણ ભરી આપવામાં આવશે, જેથી કરીને ઢોર ડાંખર તેમજ માનવ જીવનને પાણીની સહાય રહે. પરંતુ પંચમહાલ જિલ્લાના શહેરા મોરવાહડપ અને ગુગંબા તાલુકાના અંતરિયાળ ગામોમાં હાલ ઉનાળાની શરૂઆત પહેલા જ પાણીની સમસ્યા સર્જાઈ છે. ત્યારે તંત્ર દ્વારા કરવામાં આવતી ઉનાળાની સિઝનમાં પાણીની તકલીફ નહીં પડે તે વાત હાલ પોકળ સાબિત થઈ રહી છે. ઉનાળામાં પાણી પૂરું પાડવાની વાતો કરતું તંત્ર હાલ શિયાળાની સિઝનમાં જ પીવાનું પાણી પહોંચાડવામાં નિષ્ફળ રહ્યું છે. ત્યારે આગામી ઉનાળાની સિઝનમાં કેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તે જોવું રહ્યું. ઉભેશ શેખ સાથે CN24 ન્યૂઝ પંચમહાલ.